अयोध्या में 22मी तारीखे योजनार राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव ने लई वलसाड़ पोलिस एक्शन प्लान साथे तैयार। वलसाड़ जिला में विविध शोभायात्राना तमाम रूट पर चुस्त पोलिस बंदोबस्त गोठवामां आव्यो। अयोध्या खाते राम मंदिर ना प्राण प्रतिष्ठा ने लई वलसाड़ जिला पोलिस एलर्ट थई छे। वलसाड़ जिला में आवेला 300 थी वधु मंदिर में प्राण प्रतिष्ठा महोत्सव की विविध उजवणी अने शोभायात्रा सहित कार्यक्रमों योजनार छे, जेने लईने जिल्लानी पोलिस ने आजथी ज एलर्ट करवामां आवी रही छे। वलसाड़ जिल्लामां कोई अनिच्छनीय घटना न थाय ते माटे जिल्ला पोलिस विभाग द्वारा पूरतो पोलिस बंदोबस्त फाळवामां आव्यो छे। मर्यादा पुरुषोत्तम रामलल्लानी मंदिरमां प्राण प्रतिष्ठा महोत्सवमां कोई अनिच्छनीय घटना न घटे ते माटे पूरतो पोलिस बंदोबस्त फाळवामां आव्यो छे। साथे एलसीबीनी टीम सोशियल मीडिया उपर थनारी तमाम पोस्ट उपर बाज नजर राखी रही छे। विविध शोभायात्राना तमाम रूट उपर पोलिस बंदोबस्त अने ट्राफिकना संचालन अंगे एक्शन प्लान पण तैयार करवामां आव्यो छे। अयोध्या राम जन्मभूमि खाते नवा निर्माण पामेला मंदिरना गर्भगृहमां रामलल्लानी बाळ स्वरूपनी भव्य मूर्तिनी प्राण प्रतिष्ठा देशना वडाप्रधान नरेन्द्र मोदीना हस्ते योजानार छे। अयोध्या खाते रामलल्ला मंदिरना प्राण प्रतिष्ठा महोत्सवमां जोड़ावा वलसाड़ जिल्ला सहित देशभरना भारतीय नागरिको आतुरतापूर्वक राह जोई रह्या छे। 22 जानुआरीए वलसाड़ जिल्लामां आवेला 300 थी वधु मंदिरोमां राम महोत्सवनी विविध उजवणी थनार छे, जेमां रामकथा, सुंदरकांड पाठ, अखंड रामधून, प्रभात फेरी, शोभायात्रा, महाआरती, महाप्रसाद सहितनी विविध कार्यक्रमो वलसाड जिल्लामां योजनार छे, जेने लईने वलसाड जिल्लामां कायदो अने व्यवस्था जळवाई रहे अने कोई अनिच्छनीय घटना न थाय ते माटे वलसाड जिल्ला पोलिस वडा डॉक्टर करणराज वाघेलाना अध्यक्षस्थाने 2 DYSP अने जिल्लाना 13 पोलिस मथकना PI, PSI, LCB, SOG, साइबर क्राइम सहितना अधिकारियों साथे एक बैठकनुं आयोजन करवामां आव्युं हतुं। बैठकमां पोलिस अधिकारीओ तेमना पोलिस मथक विस्तारमां राम मंदिरना प्राण प्रतिष्ठाना उत्सवमां पूरतो पोलिस बंदोबस्त फाळवा सूचना आपवामां आवी छे। साइबर क्राइम अने LCBની ટીમને સોશિયલ મીડિયા ઉપર થનારી તમામ પોસ્ટ ઉપર બાજ નજર રાખવા સૂચના આપવામાં આવી છે। વલસાડ જિલ્લામાં રામ મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણીમાં કોઈ બાધા ઊભી ન થાય તે રીતની તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવશે। સમગ્ર રાજ્યમાં, સમગ્ર દેશમાં આને જોઈને ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લાના અલગ અલગ 300 જેટલા મંદિરો, રામ મંદિર, હનુમાન મંદિર, અન્ય મંદિરો ઉપર મહાઆરતી, મહાપ્રસાદ, ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે સમગ્ર જિલ્લાના અલગ અલગ 10 જેટલા પોલીસ સ્ટેશનમાં કુલ 50 જેટલી શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે। કળશયાત્રા, નાના બાળકોની રેલી, એની સાથે સાથે પોથીયાત્રા, રામકથાના આયોજનો સમગ્ર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ રાખેલા છે। તમામે તમામ શોભાયાત્રાઓ અને તમામ મંદિરો ઉપર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સમગ્ર જિલ્લાનો તમામ ફોર્સ આવતીકાલે સવારે 6:30 વાગ્યાથી સ્ટેન્ડ 2માં રહેશે। તમામ પોલીસ સ્ટેશન, હેડક્વાર્ટર, તમામ બ્રાન્ચોના તમામ અધિકારીઓ સ્ટેન્ડ 2માં ફરજ બજાવશે અને તમામ જે મંદિરો છે એના પર સ્ટેટિક બંદોબસ્ત, તમામ શોભાયાત્રા છે એની અંદર મૂવિંગ બંદોબસ્ત અને તમામ શહેર વિસ્તાર જે છે, વલસાડ સિટી વિસ્તાર ખાસ અને ખાસ કરીને વાપી ટાઉન અને ડુંગરા વિસ્તાર અને વાપી GIDC ત્યાં ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યૂ પણ ટ્રાફિકની બંદોબસ્તની સ્કીમ બનાવવામાં આવેલી છે। સમગ્ર જિલ્લામાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમ દ્વારા પણ કેમ્પ કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડુંગરા કેમ્પ કરશે, SOGની ટીમ વાપી GIDC વિસ્તારમાં કેમ્પ કરશે, સાથે સાથે QRT ની 2 ટીમો, એક ટીમ વલસાડ સિટીમાં અને એક ટીમ વાપી GIDC વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે। આ સમગ્ર રામ મહોત્સવના જે પ્રોગ્રામ ચાલી રહ્યા છે, જે શોભાયાત્રાઓ ચાલી રહી છે, આજથી જ આવતીકાલ જ્યાં સુધી આ બધી શોભાયાત્રાઓ અને તમામ જે મંદિરોના મહાઆરતી અંત ના થાય ત્યાં સુધી સમગ્ર જિલ્લાના તમામ સોશિયલ મીડિયા ઉપર ક્રાઇમ બ્રાન્ચ, SOG અને સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે। વલસાડ જિલ્લો ખૂબ જ શાંતિપ્રિય જિલ્લો છે, તમામ નાગરિકો એકદમ શાંતિપ્રિય છે। ચાલુ વર્ષે, ગયા વર્ષે જે પણ ગણેશ ચતુર્થી, રામનવમી, નવરાત્રી તમામ તહેવારો ખૂબ જ ઉત્સાહથી લોકોએ શાંતિપૂર્ણ રીતે ઉજવ્યા છે। મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડની સમગ્ર જનતાને અને ગુજરાતની જનતાને, ભારતના તમામ નાગરિકોને
राम जन्म મહોત્સવની જે રામ મંદિર મહોત્સવની ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને લોકોને નમ્ર અપીલ કરું છું કે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જે મંદિરના મહોત્સવનો પ્રોગ્રામ છે એમાં આપણે પણ પોતાની મર્યાદા જાળવીએ અને ઉત્સાહના અતિરેકમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો ખોટો બનાવ ના બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જો ન જોખમાય એનું ધ્યાન રાખીએ. ફરી એક વખત મીડિયા મિત્રોના માધ્યમથી તમામ વલસાડની જનતાને નમ્ર અપીલ છે કે આપ આનંદના અતિરેકમાં કોઈ પણ પ્રકારનો અસામાજિક કૃત્ય ના થાય અને ગેરકાયદેસર કૃત્ય ના થાય એનું ધ્યાન રાખે અને વલસાડ જિલ્લા પોલીસ સતત આપના સહકાર માટે અને સતત આપના માર્ગદર્શન માટે કાર્યરત છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગઈકાલે જ અમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ મૂકેલી છે. વલસાડ જિલ્લા પોલીસનો જે કંટ્રોલ રૂમ છે એનો મોબાઈલ નંબર પણ અમે આપેલો છે અને તે ઉપરાંત ડાયરેક્ટ એસપીનો જે અમારો સરકારી મોબાઈલ નંબર છે 9978405085 9784050585 ઉપર કોઈપણ વલસાડ જિલ્લાનો નાગરિક કોઈપણ પ્રકારની કોઈપણ અનિચ્છનીય બનાવ એના ધ્યાન પર આવે કે કોઈપણ પ્રવૃત્તિ એના ધ્યાન પર આવે તો સીધો જ અમારો સંપર્ક કરી શકે છે. થેન્ક યુ. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.